विद्यार्थी मित्रों, आज आप धोरण 10 गणित चैप्टर नंबर 5 समांतर श्रेणी अंदर स्वाध्याय 5.2 नो दाखला नंबर 4, 5, 6 ने 7 ની વાત કરીશું. તો આજે 5.2માં 4th, 5th, 6th, 7th દાખલો જોવાનો છે. આગળના વિડીયોની અંદર તમે 5.2ના દાખલો પહેલો બીજો જોયા હતા. હવે દાખલા નંબર 4ની અંદર એવું કીધું છે, સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય. મિત્રો, અહીં આપણને કેટલામું પદ, પદની સંખ્યા છે એ આપણે ચેક કરવાની છે. કેટલામું પદ છે 78 થાય એટલે આપણે એન ગોતવાના છે. તો હવે આપણે લઈએ ચોથો દાખલો. તો ચોથો દાખલોની અંદર અહીં આપણે શ્રેણી આપી છે એ લખીએ 3, 8, 13, 18 નું કેટલામું પદ આપણને આપી દીધું 78. તો મિત્રો, કેટલામું પદ એટલે આપણને ખ્યાલ નથી એટલે આપણે એને છેલ્લું પદ માનવાનું, એનમું પદ, બરાબર છે. આ કેટલામું પદ છે આપણને ખ્યાલ છે નહીં એટલે આપણે એનમું પદ આને ગણવાનું છે. આપણને એનમું પદ અહીં આપ્યું છે 78, આપણને લાસ્ટ પદ આપ્યું છે છેલ્લું, ખ્યાલ નથી આપણે એટલે એને એ એન કહેવું છે. કેટલામું પદ 78 છે આપણને ખ્યાલ નથી એટલે આપણે એને એ એન કહેવાનું. પ્રથમ પદ એ બરાબર 3, ડી બરાબર a2 - a1 એટલે કે 8 - 3 એટલે ડી મળશે 5. આ તમને મળી ગયો ડી. હવે આપણે કેટલામું પદ છે આપણો આ દાખલા નંબર 4 છે. હવે આપણે સૂત્ર લખીએ જે આગળના દાખલામાં ઉપયોગ કર્યો હતો, એ એન વાળું. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી, બરાબર છે. અહીં આપણને એ એનનું પદ આપી દીધું 78 બરાબર, એની જગ્યાએ આપણું પ્રથમ પદ 3, એન માઇનસ 1 આપણે એન છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે, કેટલામું પદ એટલે એન માઇનસ 1 એમનું મળે છે. ડી આપણને મળી ગયા 5. પહેલાં મિત્રો આ પ્લસ 3 છે ને આ બાજુ લઈ લેવાના, 78 પ્લસ 3 છે આ બાજુ માઇનસ 3, અહીંયા એન માઇનસ 1 અને અહીં આવશે 5. 78માંથી 3 જાય એટલે 75, એન માઇનસ 1 ગુણ્યા 5. આ 5 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં આવવા દઈએ. 75 ભાગ્યા 5 એટલે એન માઇનસ 1 વધશે. આ 5 ગુણાકારમાં છે, નીચે ભાગાકારમાં, માટે એન માઇનસ 1 આપણને આનો ભાગાકાર ખબર છે, 15 × 5 = 75, 75 ભાગ્યા 5 એટલે કેટલા આવશે 15, માટે એન બરાબર આવલી બાજુ 15 - 1 માઇનસ છે આ બાજુ છે એટલે પ્લસ થઈ જાય, માઇનસ 1 આ બાજુ એટલે પ્લસ 1, માટે એન બરાબર 15 - 1 નાખીએ તો 16. તો આપણને એન મળી ગયા 16. તો આપણને ખ્યાલ પડી ગઈ 16મું પદ છે એ 78 થાય, બરાબર છે. તો અહીં લખીએ આમ 16મું પદ 78 થાય. તો મિત્રો, આપણે રકમમાં પૂછ્યું હતું કેટલામું પદ 78 થાય, તો કેટલામું પદ 16મું પદ 78 થાય. તો આની ગણતરી સહેલી છે, આપણે એ એન એટલે લાસ્ટ પદ જે આપ્યું છે કેટલામું 78, એ બરાબર 3, ડી બરાબર તમે આગળ શીખી ગયા છો 8 - 3 બીજું પદ ઓછા પહેલું પદ એટલે 5, એ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5ની અંદર નીચેની સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા શોધો. આપણે જે આપણે ગણ્યું એ મુજબ જ છે, શ્રેણીની અંદર પદની સંખ્યા ગોતવાની છે. એમાં પહેલો દાખલો છે 5માંનો, આપણે પહેલો લઈએ 7, 13, 19 પછી આપણે કોઈ 205. તો મિત્રો, આપણે હમણાં જ દાખલો ગણ્યો એ મુજબ જ ગણવાનો છે.
तो अपने एन मु पद एन मु पद आपी दीद 205 एन मु पद आपी दीद 205 प्रथम पद ए बराबर 7 અને d થા હે a2 માઇનસ a1 બીજું પદ 13 ઓછા 7 13 માંથી 7 જે એટલે કેટલા વચ્ચે 6 આ આપણને મળી ગયું હવે આપણે સૂત્ર લખશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d આની અંદર આપણે કિંમત મૂકી દઈએ तो ए एन नी जगह 205 ए नी जगह 7 एन माइनस 1 एमनु डी नी जगह 6 प्लस 7 छे ने आ बाजू ले लिए 205 माइनस 7 बराबर एन माइनस 1 गुणा 6 205 माथी आपणे केटला बाद करवानुं छे 7 તો 205 માંથી 7 જાય એટલે 198 બરાબર 198 અહીંયા n માઇનસ 1 અને 6 આ 6 ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં આવશે માટે n માઇનસ 1 બરાબર 198 ભાગ્યા થાય 6 6 ગુણાકારમાં નીચે ભાગાકારમાં માટે n માઇનસ 1 હવે આપણે આનો ભાગાકાર કરીએ તો કે 19 છે નીચે 198 ભાગ્યા 6 એટલે 6 તેરી 18 અને 6 તેરી 18 33 બરાબર છે હવે આ માઇનસ 1 છે એ ઓલી બાજુ એટલે પ્લસ થઈ જાય 33 વત્તા 1 ઓલી બાજુ એટલે 33 વત્તા 1 33 વત્તા 1 એટલે કેટલા થાય મિત્રો 34 થાય તો આપણને પ્રશ્ન પૂછ્યો તો પદની સંખ્યા શોધો તો અહીંયા પદની સંખ્યા કેટલી છે 34 છે તો નીચે લખીએ પદની સંખ્યા 34 થાય તો મિત્રો આ પણ દાખલો સેલો છે આપણે જે આપણે કિંમત આપી સૂત્રમાં મૂકી અને સાદરૂપ દેવાનું છે ત્યાર પછી આપણે જોઈએ પાંચમાનો બીજો દાખલો પાંચમાનો બીજો દાખલો છે એ પણ આ જ મુજબ છે આપણે ગણીએ તો એની અંદર આપ્યું છે 18 15 પૂર્ણાંક 1/2 13 અને આમ અપટો માઇનસ 47 કેટલા આપ્યા છે માઇનસ 47 આપ્યા છે તો આપણે લખીએ પ્રથમ પદ એ 18 અહીં આપણને એન મુ પદ આપી દીધું છે અહીંયા એન મુ પદ છે માઇનસ 47 આપણે ડી ગોતવાના છે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ એટલે બીજું પદ બીજું પદ શું છે 15 પૂર્ણાંક 1/2 ઓછા એ વન છે 18 આપણે સાદરૂપ દઈએ અહીં 15 પૂર્ણાંક 1/2 તો મિત્રોને મિશ્ર સંખ્યા કહેવાય મિશ્રમાંથી આપણે અપૂર્ણાંક ફેરો તો આ બેનો ગુણાકાર 15 2 30 15 2 30માં 1 નાખીએ એટલે 31 31ના છેદમાં 2 ઓછા 18 આ રીતનું એનું સાદરૂપ થાય 15 2 30 ને 31ના છેદમાં 2 આપણે લસા લેવું 2 2 લસા અહીં 31 ઓછા આના છેદમાં 2 નથી એટલે એને 2 વડે ગુણો આપણે 18 2 36 આની બાદબાકી કરીએ આપણે 36 માઇનસ છે પ્લસ 31 છે એટલે વત્તેવો છે ઓછા 31માં 36 જાય એટલે માઇનસ 5ના છેદમાં 2 આ આપણને મળી ગયા ડી આપણે આ દાખલાની અંદર શું ગોતવાનું છે એન તો આપણો એન પ્રશ્ન ચિહ્ન થાય બરાબર છે હવે આપણી પાસે એ એન વાળું સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી આ સૂત્રમાં આપણે બધાની કિંમત મૂકી દઈએ તો આ એ એન છે આપણી પાસે માઇનસ 47 એ આપણી પાસે 18 એન માઇનસ 1 અને ડી થાય માઇનસ 5ના છેદમાં 2 બરાબર મિત્રો આપણે આ કિંમત મૂકી માટે માઇનસ 47 આ પ્લસ 18ને આ બાજુ લઈ લે પહેલાં પ્લસ 18 આ બાજુ હશે એટલે માઇનસ 18 બરાબર એન માઇનસ 1
माइनस पांच ना छेद में बे। त्यार पछी ओछा सुड़तालीस अने ओछा अठार, ओछा सुड़तालीस अने ओछा अठार ओछे ओछे वत्ता एटले के आ बेनो सरवाळो थाय पांच ने छ એટલે માઇનસ પાંસઠ, કેટલા થાય માઇનસ પાંસઠ બરાબર એન માઇનસ વન ઓછા પાંચના છેદમાં બે। મિત્રો આ બે છે ને અહીંયા ભાંગાકર્મ છે તો અહીં ગુણાકર્મ છે, પાંચ ગુણાકર્મ છે નીચે ભાંગાકર્મ એટલે આવું થાય એન માઇનસ વન બરાબર આ પાંસઠ। હવે અહીંયા કેવું થાય જો આ બે છેદમાં છે તો અહીં ગુણાકર્મ આવશે એટલે અહીં ગુણ્યા બે થાય, અને આ પાંચ ગુણાકર્મ છે તો નીચે છેદમાં આવશે એટલે માઇનસ પાંચ। હવે છેદ ઉડાડો તો તેર પંચા પાંસઠ, આ પાંચ પાંચ ગયા અને માઇનસ માઇનસ ઉડશે માટે એન માઇનસ વન તેર દુ છવ્વીસ, તેર દુ છવ્વીસ આ તેર અને બે વધ્યા પાંચ પાંચ તો ઉડી ગયા અને માઇનસ માઇનસ ઉડી ગયા। માઇનસ વન છે એને ઓલી બચાવવા દઈએ એટલે એન બરાબર થાય છવ્વીસ વત્તા એક માટે એન બરાબર થાય સત્યાવીસ। તો આપણને પદની સંખ્યા મળી ગઈ અને આ પદની સંખ્યા કેટલી થાય મિત્રો સત્યાવીસ થાય। તો આ રીતના આપણે ત્રણે ત્રણ દાખલા ગણ્યા, ચોથો અને પાંચમાના બે ત્રણે ત્રણ દાખલા એક જ રીતના હતા। હવે આપણે જોઈએ છીએ છઠ્ઠો દાખલો, છઠ્ઠા દાખલાની રકમ એવું લખ્યું છે દાખલા નંબર છ, શું સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બેનું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે? તો આપણને અહીં પ્રશ્ન પૂછ્યો છે શું સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બેનું કોઈ પદ માઇનસ એકસો પચાસ હોઈ શકે? તો આપણે ચેક કરીએ તો અહીંયા શ્રેણી આપી અગિયાર દાખલા નંબર છ છે એમાં પ્રથમ પદ અગિયાર આઠ પાંચ બે નું કોઈ પદ માઇનસ એકસો પચાસ, આપણને કોઈ પદ આપ્યું એટલે કેટલામ પદ છે આપણે જાણતા નથી, કોઈ પદ આપ્યું છે આપણે એનમું પદ કહી દઈએ એ એન માઇનસ એકસો પચાસ, પ્રથમ પદ એ બરાબર અગિયાર, ડી બરાબર એ ટુ માઇનસ એ વન આઠ ઓછા અગિયાર એટલે માઇનસ ત્રણ। આ આપણને જે આગળ મુજબ દાખલા ગયા આપણે ત્રણ એ મુજબ છે, કોઈ પદ એટલે કેટલામું પદ છે આપણને ખ્યાલ નથી એટલે લખ્યું માઇનસ દોઢસો, એ બરાબર અગિયાર અને ડી આપણે આઠ ઓછા અગિયાર એટલે આપણને મળ્યા માઇનસ ત્રણ। હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી, આ આપણું સૂત્ર છે એની અંદર લખીએ એ એન માઇનસ એકસો પચાસ એની જગ્યાએ લખીએ અગિયાર એન માઇનસ વન અને ડીની જગ્યાએ લખીએ માઇનસ ત્રણ। આ પ્લસ અગિયાર છે ને આપણે આ બાજુ લઈ લઈએ માઇનસ એકસો પચાસ આ માઇનસ અગિયાર, પ્લસ અગિયારને આ બાજુ લીધા એન માઇનસ વન અને માઇનસ ત્રણ એમનું માટે માઇનસ એકસો પચાસ ને માઇનસ અગિયાર એટલે ઓછે ઓછે વત્તા નહીં થાય માઇનસ એકસો ને એકસઠ બરાબર એન માઇનસ વન અને માઇનસ ત્રણ, આ માઇનસ ત્રણ ગુણાકારમાં છે નીચે ભાંગાકારમાં આવશે એટલે એવું થાય એન માઇનસ વન બરાબર માઇનસ એકસો એકસઠ ના છેદમાં માઇનસ ત્રણ, આમાં છેદ ઉડશે નહીં પણ માઇનસ માઇનસ ઉડી જાય માટે આવું થાય એન માઇનસ વન એકસો એકસઠ ના છેદમાં ત્રણ, આવું થયું માઇનસ વન છે આ બાજુ છે પ્લસ વન થાય માટે એન બરાબર એકસો એકસઠ ના છેદમાં ત્રણ વત્તા એક, આ માઇનસ વન છે આ બાજુ એટલે વત્તા માટે એન બરાબર છેદમાં હું લસા ત્રણ માટે એકસો એકસઠ આના છેદમાં ત્રણ નથી એટલે ત્રણ વડે ગુણશું એટલે એન બરાબર થાય એકસો ને ચોસઠ ના છેદમાં ત્રણ।
मित्रों અહીંયા આપણે એન મળે પદની સંખ્યા, તો પદની સંખ્યા ક્યારે અપૂર્ણાંકમાં ન હોય, પદની સંખ્યા એટલે બીજું પદ હોય, ત્રીજું પદ હોય, ચોથું પદ હોય, પાંચમું પદ હોય, દસમું પદ હોય, પંદરમું પદ હોય, પંચોતેરમું પદ હોય કે સોમું પદ હોય, પણ ક્યારે તમે અપૂર્ણાંકમું પદ ન હોય, તમે એમ ન કહી શકો કે આ શ્રેણીનું એક દ્વિતીયાંશમું પદ છે, અડધું પદ છે, એવું ન કહી શકો, આ શ્રેણીનું ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશમું પદ છે, કારણ કે શ્રેણીના પદ છે ને હંમેશા પૂર્ણ સંખ્યા હોય, બીજું પદ હોય કા ત્રીજું પદ હોય કા ચોથું પદ હોય કા દસમું પદ હોય, એટલે અહીં લખીએ એન ક્યારે અપૂર્ણાંક ન હોય શકે, આ એન છે અપૂર્ણાંક ન હોય, પદની સંખ્યા છે હંમેશા પૂર્ણાંકમાં જ હોય, માટે આપણો જે પ્રશ્ન પૂછ્યો હતો દોઢ સમૂહ પદ હોઈ શકે, માટે આ શ્રેણીનું માઇનસ 150મું પદ ન હોઈ શકે, એટલા માટે કે અહીંયા આપણને જવાબ મળ્યો છે અપૂર્ણાંકમાં મળ્યો, અહીંયા આપણને જવાબ 175 મળ્યું હોત તો એ સાચું કહે, કારણ કે પદની સંખ્યા 175 હોય, પણ પદની સંખ્યા ક્યારે અપૂર્ણાંક હોય નહીં. ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈએ 7મો. સાતમા દાખલાની રકમ જોઈએ, સમાંતર શ્રેણીનું 11મું પદ, મિત્રો સાંભળજો આ દાખલો, 11મું પદ છે એ 38, 16મું પદ 73, તો 31મું પદ શોધો. અહીંયા તમને પૂછે 11મું પદ, પેલા દાખલા નંબર લખીએ 7, 11મું પદ એટલે એ 11, આમ લખી શકીએ 11મું પદ છે એટલે એ 11, આપણને આપ્યું 38, પછી 16મું પદ એટલે એ 16, એ આપણને આપ્યું છે 73. તો તમારે ગોતવાનું છે 31મું પદ, તમારો પ્રશ્ન છે 31મું પદ બરાબર પ્રશ્નાર્થી. હવે મિત્રો આ રીતના 11મું પદ ને 16મું પદ ને આપ્યું હોય તો ત્યારે તમારે ડી મેળવવા માટેનું એક સૂત્ર છે યાદ રાખી લેવાનું છે, ડાયરેક્ટ આપણે ડી મેળવશું, એ એમ ઓછા એ એન છેદમાં એમ ઓછા એન, આ સૂત્ર પર તમને ડાયરેક્ટ ડી મળી જાય. એમ અને એન છે પદની સંખ્યા બતાવે છે, તો આપણને 11મું પદ 38 આપ્યું છે, 16મું પદ 73 આપ્યું, 31મું પદ ગોતવાનું કીધું, તો આ સૂત્રની મદદ તમે ડાયરેક્ટ ડી મેળવી શકો. બીજી રીતથી મળે ડી, પણ એ થોડુંક લાંબુ થાય, લોપની રીતથી આપણે ડી મેળવવો પડે, પણ આ રીતથી તમને ડી છે એ ટૂંકી રીતે ડી મેળવવાનું તમને સૂત્ર આપ્યું છે. તમે 11મું પદ ને 16મું પદ લખો અને પછી બે સમીકરણ આપો, લોપની રીતના ઉકેલ મેળવો અને એને ડી મેળવો, એના કરતાં ડી છે આ ઈઝી પડશે, માટે અહીં આપણે લખીએ ડી બરાબર એ. એમ એટલે શ્રેણીનું મોટું પદ, કેટલામું 16મું પદ, અહીં લખવાનું એ 16, ઓછા એન એટલે એ 11, છેદમાં 16 ઓછા 11, આ ટૂંકી રીત છે. તમને જે પદ આપ્યું એ 16મું પદ ઓછા 11મું પદ છેદમાં 16 ઓછા 11, માટે ડી બરાબર. હવે આપણે 16મું પદ છે એ લખીએ 73 ઓછા 38 છેદમાં 16 ઓછા 11, એટલે બધાને ખ્યાલ જ છે એમાં કેટલા વધશે 5, 16 ઓછા 11 એટલે 5, અને અહીંયા 73 ઓછા 38 આની બાદ બાકી કરીએ તો કેટલા વધશે 35 ભાંગા 5, 73માંથી 38 જાય એટલે 73 ઓછા 38 એટલે 35 છેદમાં 5, 35 ભાંગા 5 એટલે ડી થાય 7, 7 પંચા 35. ત્યાર પછી મિત્રો આપણને ડી મળી ગયા, હવે આપણે શું ગોતવો પડશે એ, તો એ મેળવવા માટે હું આ સૂત્ર લખું છું, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. આ સૂત્ર એટલા માટે લખ્યું કે આપણી પાસે 11મું પદ છે અથવા 16મું પદ છે, તમે ગમે એનો ઉપયોગ કરી શકીએ, આપણે લખીએ સહેલું પડે એટલે 11મું પદ લખીએ, માટે એ 11, એ 11, 11મું પદ આપ્યું છે, આપણી પાસે એ નથી, અહીંયા 11 ઓછા 1 અને ડી આપણે ઉપર મળ્યા 7. મિત્રો આ એન વાળું સૂત્ર એટલા માટે લખ્યું, આપણે એની જરૂરિયાત છે, ડી મળી ગયો, એ મળે તો જ આ 31મું પદ મળશે,
तो डी मिली गया पछी आपणे एन वाळुं सूत्र लिखो एमां 11 मुको दे एटले एन नी जग्या लिखे 11 आ एन आई एन नी जग्या लिखे 11 आ ओछा 1 डी उपरथी मळ्या 7 माटे अहीं आपणी पासे 11 मो पद तैयार छे केटलो आव्यो छे 38 तो अहीं लखी 38 ए प्लस अहीं 11 माथी 1 जाय एटले 10 गुणा 7 माटे 38 ए 10 7 70 10 7 70 आ वत्ता 70 छे ने आ बाजू लई लईए माटे 38 ओछा 70 बराबर ए आ वत्ता 70 आ बाजू आवे 38 ओछा 70 माटे ए बराबर आपणे बादबाकी करवानी छे वत्ता 38 ने ओछा 70 वत्ते ओछे ओछा एटले ओछा पदनी निशानी आवशे 2 62 સોરી બાદબાકી 70 માંથી આપણે 38 બાદ કરીએ એટલે 10 માંથી 8 જે એટલે 2 અહીંયા 6 માંથી 3 જે એટલે 3 32 મિત્રો કેટલા આવશે 32 પણ કેવા આવશે માઇનસ 32 હવે આપણને એ મળી ગયા ત્યાર પછી આપણે 31મું પદ ગોતવાનું છે એટલે 31મું પદ ગોતવાનું છે એટલે આપણે ફરી પાછો આ એન વાળું સૂત્ર લખશું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી 31મું પદ એટલે એનની જગ્યા આવશે 31 આ 31 એની જગ્યા પણ જે મળ્યા માઇનસ 62 ઓલા માઇનસ 32 એની જગ્યા મળ્યા માઇનસ 32 પ્લસ એન માઇનસ 1 ફરી પાછું બોલું 31મું પદ એટલે એનની જગ્યા 31 એ આપણને મળી ગયા માઇનસ 32 એન માઇનસ 1 અને ડી મળ્યા આપણને 7 મિત્રો અહીંયા તમારે એનની જગ્યાએ કિંમત મૂકવી તમારે પદ ખબર છે કેટલામું પદ ગોતવાનું છે 31 એટલે આપણે સીધું જ લખી નાખીએ એનની જગ્યાએ 31 જુઓ એનની જગ્યાએ 31 એની જગ્યાએ માઇનસ 32 આ એનની જગ્યાએ 31 આ ઓછા 1 અને ડી આપણને મળ્યા 7 બધી કિંમત મળી ગઈ છે હવે આપણે 7 રૂપ દઈ દઈએ માઇનસ 32 પ્લસ 31માંથી 1 જાય એટલે 30 ગુણ્યા 7 માઇનસ 32 પ્લસ આ બેનો ગુણાકાર 30 ગુણ્યા 7 એટલે 30 ગુણ્યા 7 એટલે 7 તેરી 210 210માંથી આપણે કેટલા બાદ કરવાના છે મિત્રો 32 બાદ કરવાના છે તો અહીંયા 10માંથી 2 જાય એટલે 8 અહીંયા 0 એમાંથી 10માંથી 3 જાય એટલે 7 અને 1 તો 178 વધશે કેટલા વધશે 178 તો આપણે લખીએ કે 31મું પદ છે એ કેટલું મળશે 178 તો લખીએ 31મું પદ 178 થાય તો આમ મિત્રો 7મો દાખલો છે 11મું પદ આપ્યું 38 16મું પદ 73 તો 31મું પદ ગોતવાનું કીધું હતું કેટલું મળશે 178 થાય